વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 7 ની અંદર સંસ્કૃત વિષય શીખીશું દ્વિતીય સત્ર તો સંસ્કૃત વિષયની અંદર જે પહેલો જે પાઠ આપેલો છે તે પહેલિકા છે શું છે પહેલિકા સંસ્કૃતની અંદર તેને પહેલિકા કહેવામાં આવે છે અને ગુજરાતીમાં તેને ઉખાણા કહેવામાં આવે છે તો આપણે ઘણી વખત જોઈએ છે કે ગુજરાતીમાં ઉખાણા તમે ઘણા સાંભળેલા પણ હશે અને ઘણા વાંચેલા પણ હશે તો જોઈએ આપણે ગુજરાતીમાં પહેલા એક ઉખાણો જોશું કે આપણે કે રડી રડીને મરી ગઈ પણ બંને બેનો ભેગી ન થાય એટલે એ તમને ખબર હશે કે આપણી આંખ છે બંને સતત રડે છે છતાં પણ તે ભેગી નથી થતી તો તેનો જે જવાબ શું આવશે તો કે બંને આંખો આખો દિવસ રડે છતાં તે ભેગી થઈ શકતી નથી તો જેવી રીતે ગુજરાતીમાં જે ઉખાણા છે એ રીતે આજે આપણે સંસ્કૃતમાં શીખવાના છે તો સંસ્કૃતમાં તેને શું કહેવામાં આવે છે તો કે પહેલિકા કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે પહેલિકા તો જોઈએ આપણે ઉખાણા એમાં જે પહેલું ઉખાણું છે એટલે કે પહેલિકા છે છે
કે કસ્તુરી જાય તે કસ્મા કો હંતિ કરેણા કુલમ કેમ કુર્યા તે કાત્રે યુધે મુર્ગાતસિંહ પલાયણમ. તો આની અંદર જે આ આપેલી છે પહેલિકા તેને ક્વેશ્ચન પૂછવામાં આવ્યા છે અને આપણે એનો આન્સર આપવાનો છે. તો શું કહે છે કે કસ્તુરી છે સેમાંથી ઉત્પન્ન થાય છે. તો આપણે પહેલા એનો ક્વેશ્ચન જોશું ત્યાર બાદ એનો આન્સર આપશું. ટોળાને કોણ મારી નાખે છે? હાથીઓનું જે ટોળું છે એને કોણ મારી નાખે છે? કાયર માણસ છે યુદ્ધમાં શું કરે છે? તો આપણે જોઈએ કે આનો આન્સર શું આવે. આ છે આખું પહેલિકા પાંચમા નંબરની છે એમાં પહેલા ક્વેશ્ચન પૂછ્યા અને પછી આપણે એને આન્સર આપવાના છે. જોઈએ આપણે પહેલી લીટી શું કહે છે કે મુર્ગાત કસ્તુરી મુર્ગાત જાય છે, એટલે કે કસ્તુરી હરણ છે એ નાભિમાંથી ઉત્પન્ન થાય છે. કેમાંથી? નાભિમાંથી. સિંહ હંતી કરુણાકુલમ, સિંહ હાથીઓના ટોળાને મારી નાખે છે. પલાયમ કાત્ર યુધમ પલાયમ, કે એવો કયો માણસ છે કે યુદ્ધમાં તે પલાયન થાય છે, કે જે કાયર માણસ છે જે કામ નથી કરી શકતો તે માણસે તે યુદ્ધમાં પલાયન થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ છે પહેલિકા પાંચમા નંબરની છે તે પહેલિકા આંતરાલાપ કહેવામાં આવે છે. કઈ પહેલિકા? આંતરાલાપ અથવા અંતરાલાપ પણ કહી શકાય છે. અને આની અંદર ત્રણ પહેલા પ્રશ્ન પૂછવામાં આવે છે અને ત્યારબાદ તેનો જે જવાબ આપવામાં આવે છે ચોથા ચરણમાં રહેલો છે. હવે જોઈએ આપણે કે આ જે પહેલિકા છે એ પહેલિકા એટલે કે ઉખાણા. તમને ખબર પડી ગઈ હશે કે જેવી રીતે ગુજરાતીમાં ઉખાણ આવે છે એવી રીતે આપણે સંસ્કૃતમાં પણ ઉખાણા આવે છે, પરંતુ તેનું પહેલા આપણે ભાષાંતર કરવાનું રહે છે અને ભાવાર્થ સમજી અને પછી તેનો ઉત્તર લખવાનો રહે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારી બુકની અંદર આ જે પણ પાંચ જે લખાવેલા છે તેનું ભાષાંતર તમે લખજો. હવે પછી આપણે જે કોર્સમાં આપેલા જે શબ્દ છે તેનો અહીંયા જોઈ અને આન્સર લખવાના છે. તો પહેલા આપણે પ્રશ્ન શું કહે છે જોશું કે વૃષાવાસી ક અસ્થિ, શું કહે છે કે વૃક્ષની વૃક્ષ છે, દાખલા તરીકે નાળિયેરનો વૃક્ષ છે. તો નાળિયેરનો વૃક્ષ છે ક્યાં છે? ટોચ ઉપર છે. તો પહેલા આપણે જ્યારે ક્વેશ્ચન વાંચીએ ત્યારે જ આપણે એનો આન્સર મળી જાય છે કે વૃષાવર ક અસ્થિ, કે વૃક્ષની ટોચ ઉપર કોણ છે. તો અહીંયા આપણે બે ક્વેશ્ચન આપેલા છે વિકલ્પ કે લેખની કે નાળિયેર. નાળિયેર તો આપણે ખબર પડી જશે શું આવશે, રહેશે. અસ્તુ.